ભારત દેશનું નામ રોશન કરનાર એવી કુમારી ભારતી સોલંકીનું વતનમાં જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ એશિયન યોગા સ્પર્ધામાં બતાવ્યું તેની કૌશલ્ય. ક્યારે સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારીએ ભારતી બહેનને શુભેચ્છા મુલાકાત પાઠવી હતી. યોગા ક્ષેત્રે ફરી વધુ એકવાર ભારતનું નામ રોશન કરતી ગુજરાતની યોગા ક્વીન કુમારી ભારતી સોલંકી વતન લાઠી પહોંચતા ગ્રામજનોએ ભારતીનું ઉમળકાભેર સ્વાગત કરેલ હતું. ગીર સોમનાથના સૂત્રપાડાના નાના એવા લાઠી ગામે રહેતી ખેડૂત પરિવારની દીકરી ભારતી ગત 26 અને 27 તારીખે બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ એશિયન યોગા કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં ભારતી બહેને મેદાન મારી ગીર સોમનાથ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. મારું નામ ભારતી સોલંકી છે. હું લાઠી ગામની વતની છું અને હાલમાં જ હું બાંગ્લાદેશમાં યોજાયેલ ફર્સ્ટ એશિયન યોગાસન ચેમ્પિયનશીપમાં પાર્ટિસિપેટ કરીને આવી છું. અને આજે મારા ઘરે સુત્રાપાડા તાલુકાના ટીડીઓ સર અને આજુબાજુ ગામના મહાનુભાવોએ મારી મુલાકાત લીધી, મારા ગામની અને મારા ઘરની મુલાકાત લીધી અને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું ખૂબ જ ખુશ છું કે આજે એ લોકોએ મારી અને મારા ઘરની મુલાકાત લીધી. મારું નામ આરવી ઓડેદરા. આજે મારા તાલુકાની અંદર જેને હું મારો કહીશ, કારણ કે એક દીકરી જે છે એ બહુ શૌર્યનું કામ કે યોગાની અંદર ગોલ્ડ મેડલ લઈ આવવા, એ બહુ કઠિનાઈપૂર્વક કામ છે એને પાર પાડ્યું છે અને બહુ ખુશીની વાત છે. ઘણી વખત આપણે એવું સાંભળ્યું છે કે ભારત વિશે ગવાણું પણ છે કે અહીંયા ડાલ ડાલ પર સોને કી ચીડિયા રહેતી, મતલબ આ અમારું સોનું છે. આજે હું એવું કહીશ કે સુત્રાપાડાનું સોનું છે કે જે બેન ખૂબ મહેનત કરીને એક બિલકુલ સામાન્ય પરિવારમાંથી આવે છે, ખેડૂત પરિવારમાંથી આવે છે અને પોતાની જે કાબેલિયત છે એ દેશ સામે લઈ આવી. એટલે મારો અનુરોધ છે કે આપણા ગુજરાત તેમજ ભારત દેશના હરેક નાગરિક, હરેક દીકરી આવી મહેનત કરી અને જે ભારતીબેને ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા ઉદાહરણ ઘણી દીકરીઓ પૂરા પાડે એવી આશા રાખું છું.